મરાઠી પાલિકા તંત્ર દ્વારા શહેરમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું કે પાણીનો છંટકાવ લોકોમાં ચર્ચા થઈ રહી છે। લાઠીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે અને સામે મૃત્યુ પણ થઈ રહ્યા છે। બે દિવસ પહેલા હોસ્પિટલમાં અને શહેરમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા જોઈએ તો ફક્ત હોસ્પિટલમાં જ સેનિટાઈઝર કર્યું હોવાનું તેઓ વિડીયો બનાવી અમુક લોકો બહાના પત્રકારને મોકલે છે। લાઠી શહેરમાં ફક્ત ધૂળ ઉડતી બંધ કરવા પાણીનો છંટકાવ ફક્ત કર્યો હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ જણાઈ આવે છે। જે વિસ્તારમાં કોરોના કેસ છે તે વિસ્તારમાં કોઈ છંટકાવ થતો નથી। અમુક લોકો લાઠીના સ્થાનિક પત્રકારોની અવગણના કરી દામનગરના પત્રકારને મોકલી શું સાબિત કરવા માગે છે। પત્રકારત્વનો બહુ શોખ હોય તો જાતે ગામે ગામ જઈને વિડીયો ઉતરવા જવું જોઈએ, ખોટી વાહવાહી કરી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે। રજનીકાંત રાજ્યગુરુ, સ્પીડ ન્યૂઝ 70 લાઠી। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।